हेलो કેમ છો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, જૈવિક અણુઓના ચેપ્ટરમાં રાસાયણિક પ્રક્રિયાઓ, તો એની ચર્ચા ગયા સેશનમાં પણ કરેલી, અને એ સેશનમાં આપણને ખ્યાલ આવેલો કે ઉત્સેચક કેટલો મહત્ત્વનો છે, ઉત્સેચક કઈ મર્યાદા સુધી કોઈ પ્રક્રિયા છે એનો દર જે છે એ કઈ હદ સુધી વધારી શકે છે, કેટલા ગણો વધારી શકે છે, કે જ્યાં એક તરફ સીઓ ટુ અને એચ ટુના જોડાવાથી એચ ટુ સીઓ થ્રી બને છે, તેમાં 200 અણુ જે છે પ્રતિ કલાક બને છે. કેટલા? 200 અણુ પ્રતિ કલાક. એક કલાકમાં સામાન્ય રીતે 200 અણુનું નિર્માણ થાય છે એચ ટુ સીઓ થ્રીના. જ્યારે ત્યાં કોઈ ઉત્સેચક કામ કરે, કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક છે ઉદાહરણમાં, બરાબર, તો એ કામ કરે તો ત્યાં 200ની જગ્યાએ 600,000 અણુઓનું નિર્માણ થાય, અને કલાકની જગ્યાએ સેકન્ડની અંદર, એક સેકન્ડમાં 600,000 અણુઓનું નિર્માણ કરી દે છે. તો કેટલી હદ સુધી આ પ્રક્રિયાઓ છે એને ઉત્સેચક છે એ ઉદ્દીપન કરે છે એનું, અથવા તો એને ઉત્પ્રેરિત કરે છે. તો મિત્રો, ઉત્સેચક છે ખૂબ અગત્યના ઘટકો છે, એનું કાર્ય પણ ચોક્કસ છે, અને ઘણી બધી માત્રામાં જે કહી શકાય કે ભાઈ પ્રક્રિયા છે એનો દર છે, બરાબર, એનો વેગ છે એને વધારી શકે છે. તો આમ એનું મહત્ત્વ આપણે સમજી શકીએ છીએ. તો આમ રાસાયણિક પ્રક્રિયાઓના જ સંદર્ભમાં થોડાક વધુ આગળ વધીએ. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે, ઉત્સેચક જે છે હજારો પ્રકારના જોવા મળે છે, જે વિશેષ પ્રકારની રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે, એટલે કે ઉદ્દીપિત કરે છે, એનું ઉદ્દીપન કરે છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં, હવે આ રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયા તો સમજાય છે, પણ બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો જે રીતે સીઓ ટુ વત્તા એચ ટુ ઓમાંથી એચ ટુ સીઓ થ્રી બને છે, આ એકચરણીય પ્રક્રિયા કહી શકાય મિત્રો. પણ અત્યારે આપણે વાત કરીએ બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓની, તો ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરવિક એસિડના જે બને છે તે મિત્રો બહુચરણીય રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. એટલે કે એકમાંથી બીજું સ્વરૂપ, બીજામાંથી ત્રીજું સ્વરૂપ, ત્રીજામાંથી ચોથું, એમ એક પછી એક ચરણ ક્રમશઃ આવતા જાય અને પ્રક્રિયા જે છે નીપજ તરફ આગળ વધતી જાય, તો એને બહુચરણીય રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. તો શું કહે છે? બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક ચરણ એક જ જટિલ ઉત્સેચકનું સંકુલ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકથી ઉત્પ્રેરિત થાય છે, તો તેને ચયાપચયિક પથ કહે છે. એટલે શું કહે છે કે પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક ચરણ, એટલે દરેક ચરણમાં, દરેક સ્ટેપમાં એક જ જટિલ ઉત્સેચકનું સંકુલ કે એક જ પ્રકારના ઉત્સેચકોનું સંકુલ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય, તો તેને ચયાપચયિક પથ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? ચયાપચયિક પથ કહે છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડ જે છે એનું નિર્માણ થવું, પાયરુવિક એસિડ જે છે એના 2 અણુ બનવા. ગ્લુકોઝ છે મિત્રો, એનું રાસાયણિક સૂત્ર કહી શકીએ C6H12O6 છે. શું છે? C6H12O6. કાર્બનના 6 અણુ, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6, વત્તા 2 અણુ, સોરી, ઓક્સિજન છે 1 જ અણુ, વત્તા O2. એમાંથી 2 અણુ જે છે
C3H4O3 અને બે અણુ H2O જે છે ને પ્રાપ્ત થાય છે. હવે અહીં જોવા જઈએ બંધારણની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો, તો શું થાય છે કે આ C6H12O6 જે છે એનું આ બંધારણ છે ગ્લુકોઝનું, 1 2 3 4 5 અને 6, તો 6 કાર્બન છે, હાઇડ્રોજન 12 છે, અહીં OHના સ્વરૂપમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હાઇડ્રોજન આની અંદર જોવા મળે. અહીંયા મિત્રો એની સંયોજકતા જે છે સી છે, કાર્બન 1 2 અને 3 છે, અહીંયા હજી એક આવશે. આમ તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તો 12 જે છે હાઇડ્રોજનના અણુ અને ઓક્સિજન છે એના 6 અણુ, 1 2 3 4 5 અને 6, તો ગ્લુકોઝ છે એનું સ્વરૂપ છે બરાબર, ઓક્સિજન છે. અહીંયા પાયરુવિક એસિડ જે છે એના 2 અણુ પ્રાપ્ત થાય છે, તો એનું સ્વરૂપ શું છે, તો કે C3H4O3, C3 1 2 અને 3 ત્રણ કાર્બન છે, હાઇડ્રોજન કેટલા છે 4 છે, તો અહીંયા H3CH3, આ H3 છે અને આમ પણ લખી શકાય CH હાઇડ્રોજન 1 2 અને 3, અહીંયા જે છે હાઇડ્રોજન 4, H4 ઓક્સિજન 3, 1 2 3 ઓક્સિજન, તો આમ જે છે C3H4O3 અને H2O જે છે એના 2 અણુ પ્રાપ્ત થાય છે. તો સાહજિક રીતે જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો, તો એમ થાય કે ભાઈ એક જ ચરણની પ્રક્રિયા સર છે, તો ભાઈ અલગ અલગ કેમ કહે છે, બહુચરણીય પ્રક્રિયા છે. પણ આ મિત્રો ગ્લુકોઝ છે એમાંથી પાયરુવિક એસિડ બને એને ગ્લાયકોલિસિસ કહેવાય. શું કહેવાય પ્રક્રિયાને, પ્રક્રિયા છે એને ગ્લાયકોલિસિસ કહેવાય. ના, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે બહુચરણીય છે બરાબર. આગળ શું કહે છે, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ જે છે એનું નિર્માણ થવું તે એક રાસાયણિક પથ દ્વારા થાય છે. આખો એક પથ છે જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. અલગ અલગ પ્રકારના 10 ઉત્સેચકો જે છે એ આખી પ્રક્રિયા છે ને ઉત્પ્રેરિત કરવા માટે જવાબદાર છે. જ્યારે તમે પ્રકરણ 14માં શ્વસન જે છે, ચેપ્ટરનું નામ શ્વસન જ છે, તો શ્વસનનો અભ્યાસ કરશો ત્યારે ઉપરોક્ત પ્રક્રિયાઓના વિશે જાણવા મળશે. એટલે જ્યારે 14મું પ્રકરણ જે છે ચેપ્ટર એ વિશેષ રૂપે આપણે જોઈએ, તો ત્યારે જે છે આ આખી પ્રક્રિયા છે એનો અભ્યાસ થશે. આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચયિક પથ, એક જ ચયાપચયિક પથ જે છે તે એક કે બે કે તેથી વધુ, એક બે કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદનો બનાવે છે. એટલે હાલમાં તો જે કહી શકાય કે ભાઈ આ તબક્કે જે છે એ જાણી લેવું જરૂરી છે કે એક જ ચયાપચયિક પથ હોય પણ એની અંદર એક બે કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા, એટલે જટિલ પ્રક્રિયાઓ છે તો વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય, એટલે ચયાપચયની અંત્ય નિપજ જે છે ઉત્પાદન છે એનું નિર્માણ થતું હોય છે. આપણા કંકાલ સ્નાયુઓમાં, આપણા કંકાલ સ્નાયુ જે છે એમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડ જે છે એનું નિર્માણ થાય છે. કીધું ને પ્રક્રિયાઓ દ્વારા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય નિપજ છે એ બનાવે છે. તો જો અજારક પરિસ્થિતિ હોય તો ત્યાં લેક્ટિક એસિડ જે છે એનું નિર્માણ થાય છે ગ્લુકોઝમાંથી, જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવિક એસિડ જે છે એનું નિર્માણ થાય છે.
અને બંને ગ્લુકોઝની જ પ્રક્રિયા છે, ગ્લુકોઝમાંથી જ આગળ ચાલે છે. પણ અજારક સ્થિતિ જે છે તો લેક્ટિક એસિડ બનાવે છે, અને જારક સ્થિતિ છે તો એની અંદર પાયરુવિક એસિડ બનાવે છે. તો ત્યાં ઓક્સિજનની હાજરી અથવા તો ગેરહાજરી છે એ આધાર રાખે છે. હવે એ જ પ્રક્રિયા જો યીસ્ટમાં થતી હોય તો યીસ્ટ જે છે એમાં આઠવણ પ્રક્રિયા દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલનું નિર્માણ થાય છે. હવે યીસ્ટની અંદર થતી હોય તો વળી પાછું એ પ્રક્રિયામાં શું થાય, ઇથેનોલ છે એનું નિર્માણ થતું હોય. જુદી જુદી દિશાઓમાં, જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનો જે છે એનું નિર્માણ થાય છે. હવે જુદી જુદી દિશાઓમાં કીધું છે એટલે શું, ઓક્સિજનની હાજરી કે ઓક્સિજનની ગેરહાજરી, તદ ઉપરાંત જે છે વાત કરીએ તો પ્રક્રિયા ક્યાં થાય છે, કંકાલ સ્નાયુમાં થાય છે, સામાન્ય દહી કોષ જે છે એમાં થાય છે, કે પછી એ પ્રક્રિયા જે છે એ કહી શકાય કે ભાઈ યીસ્ટ જે છે એના કોષમાં થાય છે. તો આમ મિત્રો જે છે એ બહુચરણીય પ્રક્રિયા છે, એમાં પરિસ્થિતિ પણ ખૂબ જ આધારિત હોય છે. તો નાનો એવો પ્રયત્ન કરીએ કે ભાઈ આ બહુચરણીય પ્રક્રિયા જે છે એમાં જે કીધું છે અલગ અલગ જુદી જુદી દિશાઓમાં જે છે જુદી જુદી નિપજનું નિર્માણ થાય છે તો એ કેવી રીતે થાય છે એ જોવાનો પ્રયાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નાનો એવો પ્રયત્ન કરીએ કે આ જે પ્રક્રિયા છે બહુચરણીય પ્રક્રિયા છે ગ્લાયકોલાયસિસની, તો અહીં તમે જોઈ શકો છો કે આખી પ્રક્રિયા ગ્લાયકોલિસિસની છે. હવે ગ્લાયકોલિસિસની આખી પ્રક્રિયા જે છે એ 10-11 જેટલા ચરણમાં કમ્પ્લીટ થાય છે, બરાબર, જેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. તો આમ જે છે 10 જેટલા ચરણ કમ્પ્લીટ થાય અને આખી પ્રક્રિયા કમ્પ્લીટ થતી જોવા મળે છે. હવે પ્રક્રિયાની અંદર એવું કીધું છે કે 10 ચરણોમાં જુદા જુદા ઉત્સેચકો જે છે અને સંકુલ જે છે કામ કરતા હોય છે. તો અહીંયા કયા કયા ઉત્સેચકો છે જરાક નજર કરીએ તો જો ગ્લુકોઝ જે છે એમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બને છે. ગ્લુકોઝનું બંધારણ છે C6H12O6, પણ અહીં તમે જોવા જાઓ તો આ રચના છે 6 કાર્બનયુક્ત. હેક્ઝોકાઇનેઝ નામનો ઉત્સેચક જે છે આ પહેલો ઉત્સેચક છે હેક્ઝોકાઇનેઝ, જે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બનાવી આપે. તો આ રચના પણ થઈ જશે 6 કાર્બનયુક્ત, હજી કંઈ ફેર થયો નથી. હવે આ 6 કાર્બનયુક્ત ગ્લુકોઝ 6-ફોસ્ફેટ છે એમાં ફોસ્ફોગ્લુકોઝ આઇસોમરેઝ નામનો ઉત્સેચક કામ કરે, જે બીજા નંબરનો છે. તો એ જે છે એ ઉત્સેચક કામ કરી અને ગ્લુકોઝ 6-ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટમાં રૂપાંતર કરે, આઇસોમરેઝ, આઇસોમરિક મેકના, બરાબર. હજી પણ અહીં કાર્બન છે એ કેટલા છે, તો કે 6 કાર્બનયુક્ત રચના છે. ત્યારબાદ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ જે છે એમાંથી, સોરી, ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ છે એમાંથી ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ બનાવે છે, જેમાં એક ફોસ્ફેટનો અણુ અંદર ઉમેરાય, તો એ છે ફોસ્ફો ફ્રુક્ટોઝ કાઇનેઝ નામનો ઉત્સેચક જે છે એ કામ કરે છે. તો આ ઉત્સેચક જે છે એ શું કરે છે, તો ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટમાં એક ફોસ્ફેટ વધારાનો ઉમેરાય છે, જેથી બની જશે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ. હવે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ જે છે એમાં આલ્ડોલેઝ નામનો ઉત્સેચક, આલ્ડોલેઝ નામનો ઉત્સેચક છે કામ કરે છે, અને આ ઉત્સેચક ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે એમાંથી ટ્રાયોઝ ફોસ્ફેટમાં ફેરવી આપે છે. હવે ટ્રાયોઝ ફોસ્ફેટમાં મિત્રો ફેરવી આપે છે એટલે અહીંયા ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ જે છે એ 6 કાર્બનની રચના છે, પણ આલ્ડોલેઝ ઉત્સેચક છે એના કારણે આ જે 6 કાર્બન છે એ ટ્રાયોઝ ફોસ્ફેટ, અહીં સુધી હેક્ઝોઝ કહેવાય, હેક્ઝો એટલે 6 કાર્બન, બરાબર, ટ્રાયોઝ ફોસ્ફેટ એટલે 3-3 કાર્બનની રચના થઈ જાય. તો 3 કાર્બનની રચના અહીંયા અને 3 કાર્બનની રચના આ બને. તો આમ જે છે એ ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ 6 કાર્બન હતા એ 3-3 કાર્બનમાં વિભાજિત થાય, તો 3-3 કાર્બનમાં એક બને છે, બંને ટ્રાયોઝ ફોસ્ફેટ કહેવાય. 3-3 કાર્બન છે ટ્રાયોઝ ફોસ્ફેટ, અહીંયા 1,6 એટલે 2 ફોસ્ફેટ હતા, એક એક ફોસ્ફેટ બંનેને મળે.
હવે અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે, જ્યારે આ બાજુ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે. તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે છે મિત્રો, એ બંને ત્રણ ત્રણ કાર્બનની શર્કરા છે, ટ્રાયોઝ શર્કરા, જે બંનેમાં એકમેકમાં રૂપાંતરિત થઈ શકે, એટલે કે બંને એકમેકના આઇસોમર છે. એટલા માટે અહીંયા ઉત્સેચક ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ, ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ જે છે 5 નંબરનો, આ ઉત્સેચક જે છે મિત્રો એની મદદથી આ જે કહેવાય કે ભાઈ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એમ નામ રહે, પણ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે છે એનું શોર્ટ ફોર્મ થાય DHAP, એ શું થાય તો કે એ આ બાજુ રૂપાંતરિત થશે, એટલે આગળની પ્રક્રિયા નહીં થાય પણ અહીંથી આમ રૂપાંતરિત થશે. તો શું થયું, અહીંયા ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટનો એક અણુ હતો 6 કાર્બનયુક્ત, પણ એના કટકા થઈ ગયા, એક બને છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને એક બને છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. હવે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટની આગળની પ્રક્રિયા નથી થતી, એટલે ત્યાંનો ત્યાં છે, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટની આગળની પ્રક્રિયા થાય છે, પણ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે છે એમાં ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ છે ઉત્સેચક, જેની મદદથી આ પણ આમાં રૂપાંતરિત થાય ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં. એટલે હવે આગળની જે પ્રક્રિયા થાય ત્યાં બધા અણુ બબે ગણવાના, એક ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ પોતે પ્રક્રિયા કરીને પાયરવિક એસિડ બનાવે, અને બીજું ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એ આમાં રૂપાંતરિત થાય અને આગળ જઈને પ્રક્રિયા કરીને પાયરવિક એસિડ બનાવશે. એટલે આગળના બધા સ્ટેપ જે છે અહીંથી આગળના સ્ટેપ છે બધા બબે થશે, એટલે ટૂંકમાં આ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે તો એના અણુ કેટલા બને, તો કે 2 અણુ બનશે, કેમ, એક ગ્લિસરાલ્ડિહાઇડ પોતે અને બીજું જે છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટનું આમાં રૂપાંતર થાય, એટલે કે પ્રક્રિયા 2 વાર ચાલે, હવેની પ્રક્રિયા 2 વાર ચાલે એટલા માટે. તો મિત્રો અહીંયા ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેઝ છે એ બંનેમાં એકમેકમાં રૂપાંતરિત કરાવી શકે, એટલે કે ફોરવર્ડ એન્ડ રિવર્સ પ્રક્રિયા છે પ્રતિવર્તી. હવે એવું થાય ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ જે છે એ હાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે, 6 નંબરનો હાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે, જે શું કરે છે તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર કરે છે. શું કરે છે, 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાં. હવે આ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે મિત્રો એને આપણે અહીં લઈ લઈએ, તો 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ. હવે ઉત્સેચક આવે છે 7 નંબરે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ નામનો, જો કાઇનેઝ આવે ને ત્યાં ફોસ્ફેટનો અણુ ઉમેરાતો હોય, બરાબર, તો અહીંયા 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે મિત્રો, બરાબર, પણ એ જે છે ને ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ, અહીંયા હતું હેક્ઝોકાઇનેઝ, બરાબર, તો એમાં જે છે ને ક્યાંક ફોસ્ફેટ જે છે એમાંથી ફેરફાર થવો, એમ ઉમેરવું અથવા તો દૂર કરવું, સમજાય છે. તો અહીં સુધીની પ્રક્રિયા જે હતી ને એમાં ફોસ્ફેટના અણુ ઉમેરાતા હવે નીકળશે, પણ એ પ્રક્રિયા આપણે જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે ડિટેલમાં જોઈશું. અત્યારે મહત્ત્વનું છે કેટલા ચરણ છે ને કયા કયા ઉત્સેચક છે, તો આપણે ઉત્સેચક ઉપર ફોકસ કરીએ તો ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ જે છે એ શું કરે, 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એમાંથી શું કરે તો કે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં એને રૂપાંતરિત કરાવે છે, અને ઉત્સેચક છે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8 નંબર ઉપર આવે છે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ નામનો ઉત્સેચક, જે શું કરે છે તો કે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર કરાવે. હવે એનો મતલબ શું સમજો જરાક, કે આ ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે હવે અહીં સુધી જે છે એ રચના કેવી હતી, 6 કાર્બનયુક્ત, અહીં 3 કાર્બન, અહીં 3 કાર્બન, અહીંયા પણ રચના જે છે એ 3 કાર્બનયુક્ત છે. હવે એ 3 કાર્બનયુક્ત રચના આવડી આ 3 કાર્બન, અહીંયા પણ 3 કાર્બન છે, તો આ 1, 2 અને 3 કાર્બન, પણ 3 કાર્બનમાંથી શું થાય તો કે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એટલે કે આ જે કહેવાય 3 નંબર છે એની ઉપર ફોસ્ફેટનો અણુ છે. હવે અહીંયા શું થાય તો કે આ મ્યુટેઝ નામનો ઉત્સેચક છે એ ફેરફાર કરે છે અને 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવે, એટલે 3 કાર્બન છે એ 3 કાર્બન તો એમ નામ, પણ જે 3 નંબર ઉપર ફોસ્ફેટનો અણુ હતો એ ક્યાં આવી જશે, તો કે 2 નંબરના કાર્બન ઉપર આવી જશે, બરાબર. હવે એના પછી આવે છે ઇનોલેઝ ઉત્સેચક. આ ઇનોલેઝ ઉત્સેચક છે એ 2 ફોસ્ફોગ્લિસરેટ છે એમાંથી બનાવી દેશે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. હજી પણ આ રચના 3 કાર્બનયુક્ત છે,
અને પાયુર્વેટ કાઇનેઝ નામનો ઉત્સેચક છે એ ફોસ્ફોઇનોલ પાયુર્વેટમાંથી પાયુર્વિક એસિડ બનાવે છે જે આવશે 10 નંબરનો ઉત્સેચક. તો આ વિદ્યાર્થી મિત્રો પહેલા હેક્ઝોકાઇનેઝ, પછી બીજા નંબર ઉપર ફોસ્ફો ગ્લુકોઝ આઇસોમરેઝ, ત્રીજા નંબર ઉપર ફોસ્ફો ફ્રુક્ટોકાઇનેઝ, ચોથા નંબર ઉપર આલ્ડોલેઝ, પાંચમા નંબર ઉપર ટ્રાયોઝ ફોસ્ફો ફોસ્ફેટ આઇસોમરેઝ, છ નંબરમાં જે છે છ નંબરમાં તો કે ગ્લિસરાઇડીહાઇડ 3 ફોસ્ફેટ હાઇડ્રોજીનેઝ, બરાબર, એ ઉત્સેચક છે. ત્યારબાદ જે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ, એના પછી ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ, એના પછી ઇનોલેઝ, ત્યારબાદ પાયુર્વેટ કાઇનેઝ નામનો ઉત્સેચક. આમ અલગ અલગ ઉત્સેચક જે છે એટલે કે 10 ચરણમાં થતી આ પ્રક્રિયામાં 10 જે છે એ ઉત્સેચકો અલગ અલગ વપરાય છે. અહીંયા પણ આ 3 કાર્બનયુક્ત રચના છે. હવે પ્રશ્ન એ થાય કે 6 કાર્બનના ગ્લુકોઝમાંથી 3 કાર્બનની રચના થાય તો બીજા 3 કાર્બન ક્યાં ગયા? તો મિત્રો મેં આ કીધું એમ કે અહીં સુધી પ્રક્રિયા જે ચાલે છે અહીં સુધી પ્રક્રિયા, ત્યારબાદ હવે આ સ્ટેપ પછીની પ્રક્રિયા છે બધી બે વખત ચાલશે. એટલે અહીં બધે જે છે ને આ જે કી રચના છે ને એને ગુણાકમાં 2 આવે તો 3 કાર્બનયુક્ત 2 અણુ બને. આ 3 કાર્બનયુક્ત 2 અણુ અહીંયા પણ જે છે એના ગુણ્યા 2. તો આ બધા જે છે ને આ રીતે મલ્ટિપલ કરવામાં આવે છે. તો અહીંયા 2 અણુ પાયર્વિક એસિડના આપણને પ્રાપ્ત થાય. હવે આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ સજીવમાં હોય કે આપણામાં હોય કે વનસ્પતિમાં હોય એ સામાન્ય હશે. એને ઓક્સિજનની હાજરી ગેરહાજરી અરે કંઈ લેવા દેવા નથી, એ કોષરસમાં થાય છે. પણ હવે શું થાય છે જોજો આગળ, કે હવે આગળની પ્રક્રિયા જે છે એમાં ઓક્સિજન છે કે નહીં એના ઉપરથી ફેર પડે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે પાયુર્વિક એસિડ જે છે એને આપણે લઈ લીધું, તો પાયુર્વિક એસિડ જે છે જે 3 કાર્બનયુક્ત રચના છે, તો પાયુર્વિક એસિડ જે છે CH3COCOOH એનું રાસાયણિક જે છે સૂત્ર જે છે કહી શકાય CH3COCOOH, જેને શું કહી શકાય 1, 2, 3 એટલે કે C3 પછી H3 એટલે 3 હાઇડ્રોજન ને 1, 4 H4 અને 1, 2, 3 ઓક્સિજન 3. તો આ રીતે C3H4O3 અથવા તો CH3COCOOH એનું ગુણસૂત્ર છે, બરાબર. હવે શું થાય કે જો પાયુર્વિક એસિડ જે છે ઓક્સિજનની હાજરીમાં ક્રિયા થશે એમાંથી, તો પાયુર્વિક એસિડમાંથી એસિટાલ કોએન્ઝાઇમ A બની જાય. શું બને? એસિટાલ કોએન્ઝાઇમ A. પણ અહીંયા કાર્બન 3 છે, અહીંયા કાર્બન થઈ જશે 2 કાર્બન. તો 1 કાર્બન ક્યાં ગયો? તો પાયુર્વિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A બને ત્યારે 1 કાર્બન ડાયોક્સાઇડ જે છે CO2 સ્વરૂપે મુક્ત થઈ જાય છે પ્રક્રિયામાંથી. એટલે 1 કાર્બન જતો રહ્યો તો 2 કાર્બન વહેતા, બરાબર. હવે આ 2 કાર્બન છે એમાંથી પણ જે છે CO2 અને CO2 સ્વરૂપે જે છે શું થાય છે, કાર્બન જે છે CO ગુમાવાય છે CO2 સ્વરૂપે. તો આ 2 કાર્બન પણ એ ગુમાવી દે તો હવે અહીંયા આવતા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની આખી પ્રક્રિયા થાય અને અંતે ATP અને H2O પાણીનો અણુ મળે છે અને અહીંયા સંપૂર્ણ રીતે ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ જાય છે ઓક્સિજનની હાજરીમાં અને વિઘટન થતાં આપણને જે છે અહીંયા 36 જેટલા ATP મળી જાય છે, બરાબર. તો આ જારક શોષણ થયું. પણ માનો કે ઓક્સિજન નથી તો, માનો એ પ્રક્રિયા છે એમાં પાયુર્વિક એસિડમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય તો શું થશે? તો ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે આ પ્રક્રિયા થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં, ત્યારે 2 વસ્તુ છે કે આપણા કંકાલ સ્નાયુઓ જે છે આપણા, બરાબર, કંકાલ તંત્ર જે છે આપણા જે સ્નાયુ છે કંકાલ સ્નાયુ, તો કંકાલ સ્નાયુમાં આ પાયુર્વિક એસિડ છે એમાંથી શું બની જશે? લેક્ટિક એસિડ બને. પાયુર્વિક એસિડમાંથી લેક્ટિક એસિડ જે છે એનું નિર્માણ થાય. હવે લેક્ટિક એસિડ જે છે આવું છે CH3COH COOH આ છે લેક્ટિક એસિડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે કે જ્યારે પાયુર્વિક એસિડ જે છે એમાં 3 કાર્બન છે તો લેક્ટિક એસિડ જે છે એમાં પણ કેટલા કાર્બન છે? 3 કાર્બન. એનો મતલબ કે જો અજારક શ્વસન થાય તો એમાં કંઈ જ વિઘટન થતું નથી પાયુર્વિક એસિડનું, ખાલી એનું સ્વરૂપ બદલાય છે, બરાબર. તો આમ જે છે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. પણ જો આ પ્રક્રિયા જે છે એ યીસ્ટના કોષમાં થાય તો શું થાય? તો જ્યારે યીસ્ટના કોષમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આ જે પાયુર્વિક એસિડ છે એનું રૂપાંતર થાય તો એમાંથી બની જશે ઇથેનોલ. શું બની જાય? ઇથેનોલ. ઇથેનોલ જે છે એનું સૂત્ર છે CH3COH CH3COH. તો કાર્બન જે છે
બે પછી ત્રણ ને એક ચાર ને એક પાંચ એટલે હાઇડ્રોજન જે છે પાંચ બરાબર અને એક ઓક્સિજન પણ અહીંયા જે છે આ રીતે લખાય કે ભાઈ સી ટુ પછી એચ ફોર અને ઓ એચ આમ લખો તો બી ચાલે બરાબર તો આમ જે છે એ સી એચ થ્રી સી એચ ઓ એચ હાઇડ્રોજન ત્રણ ચાર અને પાંચ બરાબર તો ચાર ને કંઈ પાંચ થઈ જશે ઓ એચ આખું લખો તો નહીંતર જે છે સી ટુ એચ ફાઇવ ઓ બરાબર તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આખી જે રચના શું તો કે સી એચ થ્રી સી એચ ઓ એચ આખી રચના શું કે સી એચ થ્રી સી એચ ઓ એચ એનો મતલબ એક બે અને ત્રણ તો ત્રણ કાર્બન નથી કાર્બન છે બે તો બે કાર્બનયુક્ત રચના થઈ તો એક કાર્બન ગયો ક્યાં તો અહીંયા પાયરવિક એસિડમાંથી અહીંયા ઇથેનોલમાં રૂપાંતર થાય ત્યારે એ પ્રક્રિયામાંથી પણ સીઓ ટુ જે છે એનો અણુ મુક્ત થઈ જાય છે એક કાર્બન ગુમાવાય છે સીઓ ટુ સ્વરૂપે બરાબર તો આમ મિત્રો જે છે એ કહેવાનો મતલબ અંદર એવું કીધું હતું કે બહુચરણીય પ્રક્રિયા છે તો હવે તમે જોઈ શકો છો આખી પ્રક્રિયા બહુચરણીય છે કેટલા બધા અલગ અલગ સ્ટેપ જે છે ચરણમાં એ પ્રક્રિયા થઈ રહી છે બરાબર બહુચરણીય પ્રક્રિયા છે અલગ અલગ ઉત્સેચકો કામ કરે છે પ્લસ જુદી 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 દિશાઓમાં જુદી જુદી નીપજ આપે છે હવે જુદી જુદી દિશામાં જુદી જુદી નીપજનો મતલબ શું કે જો પાયરુવિક એસિડ જે છે ઓક્સિજનની હાજરી એટલે આ દિશામાં જાય તો એસિટાઇલ કોઈ નીપજ આપે છે એમાંથી ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થયેલ એટીપી અને H2O તો એટીપી નીપજ સ્વરૂપે આપે છે પણ એ જ પાયરુવિક એસિડ જે છે એની દિશા બદલાય ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટના કોષમાં પ્રક્રિયા થતી હોય તો ઇથેનોલ આપે છે અને એ જ જે છે ઈસ્ટના કોષની જગ્યાએ લેક્ટિક એસિડ જે છે એટલે કે કંકાલ સ્નાયુમાં પ્રક્રિયા થતી હોય ઓક્સિજનની ગેરહાજરીમાં તો એ જે છે લેક્ટિક એસિડ આપે છે સી એચ થ્રી સી એચ ઓ એચ સી ઓ ઓ એચ તો આમ જે છે જુદી જુદી દિશામાં જુદી જુદી નીપજ જે છે આપી શકે છે એ અહીંયા વ્યવસ્થિત સમજી શકાય છે તો મિત્રો આ વાત હતી કે ભાઈ બહુચરણીય પ્રક્રિયા કોને કહેવાય બહુચરણીય પ્રક્રિયા કોને કહેવાય જેમાં અલગ અલગ પ્રકારના ઉત્સેચકો વપરાય છે અને જુદી જુદી દિશાઓમાં તે જુદી જુદી નીપજ પણ આપે છે તો આમ મિત્રો રાસાયણિક પ્રક્રિયા જે છે એને સમજીએ તો રાસાયણિક પ્રક્રિયામાં અગત્યનું બની જાય છે ઉત્સેચકો ઉત્સેચક જે છે એ રાસાયણિક પ્રક્રિયા છે એને એનો દર જે છે પ્રક્રિયા દર એ વધારી શકે છે અને નીપજમાં એનું રૂપાંતરણ પણ કરાવી શકે છે અહીંયા પણ મિત્રો એવું જ છે પાયરુવિક એસિડ જે છે એમાંથી આ ઇથેનોલની પ્રક્રિયા હોય કે પછી લેક્ટિક એસિડની પ્રક્રિયા હોય કે પછી એસિટાઇલ કોએ છે કે આ પ્રક્રિયા બધી પ્રક્રિયાઓમાં ઉત્સેચક વપરાશે અને ઉત્સેચક છે એની હાજરીમાં જ આ પ્રક્રિયાઓ થતી હોય છે હજી આપણે આને ડિટેલમાં સમજ્યા નથી હજી ડિટેલમાં જોવા જઈએ તો એટીપી બને છે એટીપી વપરાય છે નિર્માણ થાય છે એને ડીએચ ટુ જે છે એફ એ ડીએચ ટુ છે આ બધી બાબત છે પણ એની આપણે અત્યારે ડિટેલ ચર્ચા કરતા નથી એ ચેપ્ટર 14 જે છે ભણીએ તો એ વખતે ડિટેલમાં ચર્ચા કરીશું પણ અહીં મહત્વનું શું હતું એક તો બહુચરણીય પ્રક્રિયા છે જે હવે આપણને ખબર પડે પછી અલગ અલગ ઉત્સેચકો વપરાય છે એ પણ ખ્યાલ આવે છે પછી જુદી જુદી દિશાઓમાં એ જુદી જુદી નીપજ આપે છે એ પણ સમજી શકાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ છે એ બહુચરણીય હોઈ શકે છે એની અંદર એક બે કે બેથી વધુ ઉત્સેચકીય સંકુલો જે છે એ પાર્ટિસિપેટ થઈ અને નીપજ જે છે એ આપતા હોય છે અને જુદી જુદી જે દિશા હોય એટલે કે અલગ અલગ પ્રક્રિયા છે બરાબર એ અલગ અલગ નીપજ પણ આપી શકે છે તો મિત્રો આજના સેશનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ છે એનું અહીં સુધી રાખીએ છીએ મળીએ આવતા સેશનમાં આવી જ નવી ચર્ચાઓ સાથે ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો